જે કાકાભાઈ ચડી જશો ને, બસ ચડી જાય ધીમે ધીમે, તમારા અવાજ પરથી લાગતું નથી. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે હું છું બારડોલીમાં અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું સોનગઢનો ઐતિહાસિક કિલ્લો. નો ડાઉટ, આ સોનગઢના કિલ્લામાં મેં મારું ભપમ ભપમ સોંગ જે સુપર હિટ ગયું હતું એ શૂટ કર્યું હતું, અને વાંદરાની ધમાલ 5 સિરીઝ જે મારી છેલ્લી સિરીઝ હતી એ પણ ત્યાં શૂટ કરી હતી. તો આજે હું તમને બતાવીશ સોનગઢનો ઐતિહાસિક કિલ્લો. જઈએ છીએ આપણે સોનગઢના ઐતિહાસિક કિલ્લા તરફ. સો લેટ્સ ગો. ચાલો, સોનગઢનો ઐતિહાસિક કિલ્લો દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલો ઐતિહાસિક કિલ્લો છે, જે તમને સુરત ધુલિયા રોડ પર જોવા મળશે, જેનું નિર્માણ મહારાજા સૈયાજીરાવ ગાયકવાડે કરાવેલું હતું. સોનગઢનો કિલ્લો સુરતથી ઓલમોસ્ટ 90 કિલોમીટર થાય છે અને બારડોલીથી ઓલમોસ્ટ 53 કિલોમીટર થાય છે. બટ જ્યારે તમે સોનગઢના ઐતિહાસિક કિલ્લા તરફ જાઓ છો તો રસ્તામાં બારડોલીમાં તમને મળશે અગાસી માતાનું મંદિર અને કેદારેશ્વર મંદિર. તો આ બે મંદિરોના દર્શન કરવાનું પણ ભૂલતા નહીં. કાકાભાઈ, યસ, તમે કિલ્લો ચડી જાઓ ને. બસ ચડી જાય ધીમે ધીમે, કાંઈ વાંધો નહીં આવે. ભાઈ કિલ્લો બહુ ઉપર છે, ચડશો કે નહીં? ચડી જાય ધીમે ધીમે. મિત્રો, તમે આ જે કિલ્લો જોઈ રહ્યા છો એ છે સોનગઢનો ઐતિહાસિક કિલ્લો, અને અમને ગર્વ છે કે અમારા એરિયામાં આવો ઐતિહાસિક કિલ્લો વિરાજમાન છે. તમે જ્યારે સોનગઢનો કિલ્લો ચડો છો તો તમારી સાથે પાણી મસ્ટ રાખજો, કેમ કે ચડવામાં તમને તકલીફ પડી જશે. નો ડાઉટ, લોકલ લોકો માટે વાંધો નથી, બટ તમે જો અહીંયાના લોકલ નથી તો તમારે જરૂર પાણીની બોટલ સાથે રાખવી પડશે, કેમ કે ચડવાનું બહુ અઘરું છે બોસ. વેલ, આવી ગયા છીએ આપણે સોનગઢના કિલ્લા તરફ. હવે આપણે ચડવાનું રહેશે. ફોર્ચ્યુનેટલી મારી પાસે છે ફોર્ચ્યુનર કાર, એટલે ચડવામાં મને પ્રોબ્લેમ વધારે નહીં આવે. બાકી જે લોકો પાસે નાની મોટી ગાડીઓ છે તો એમને ચડવામાં તકલીફ પડશે, કેમ કે અહીંયાના રસ્તા ઉબડખાબડ છે અને તકલીફ 100% પડશે ચડવામાં. ભાઈ આવા રસ્તામાં ગાડી ચલાવવું એ તો તરુણ જાનીનું કામ છે, બાકી કોઈની તાકાત નથી. થેન્ક યુ. હેલો, તો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે સોનગઢનો કિલ્લો. આજે આપણે જોઈશું સોનગઢનો ઐતિહાસિક કિલ્લો. બટ એક વાત તમને જરૂર કહી દો કે જ્યારે તમે આ કિલ્લા તરફ ચડશો પાણી સાથે રાખવાનું ભૂલતા નહીં, કેમ કે કિલ્લો ચડવો ડિફિકલ્ટ છે. બાય, ચલો. હેલો, તો મારી કાર મેં પાછળ મૂકી દીધી છે ઓલરેડી. હવે આપણે ચડશું સ્ટેર. અહીંયાના સ્ટેર થોડા સર્પાકાર આકારમાં છે. ઓલરેડી કાકાભાઈ થાકી ગયા છે, ને તમને બધાને ખાસ એક વાત કહેવાની મારે કે વાંદરાની ધમાલ જે મારો છેલ્લો પાર્ટ હતો એ મેં અહીંયા શૂટ કર્યું હતું, અને મારું વન ઓફ ધ ફેવરેટ સોંગ ભપમ ભપમ એ પણ મેં અહીંયા શૂટ કર્યું હતું. તો આપણે અહીંયાથી ચડશું. ભાઈ હજી બહુ ચડવાનું બાકી છે, ચાલો. હજી બાકી છે, હજી તો ચાલુ થયું. કાકાભાઈ ઉપડો. કાકાભાઈ હજી તો ચાલુ થયું છે બોસ. ચાલો, ભગવાન નામ લઈને ચડી જાય. જય સોનગઢ, જય સોનગઢ. દેવલ મકવાણા સ્ટાર્ટિંગમાં જ હિંમત હારી ગયા છે. ખજુરભાઈ શું કેવું છે? જય સોનગઢ. ભાઈ થોડું ચડ્યો અને થાકી ગયો, પણ મારે તમામ સોનગઢ તાલુકાના અને સોનગઢના લોકોને હેડ્સ ઓફ કે એ લોકો મોસ્ટલી આ કિલ્લો ચડવા આવે છે મોર્નિંગમાં. તો તમામ એ લોકો જે મોર્નિંગમાં આ કિલ્લો ચડવા આવે છે તમામ લોકોને હેડ્સ ઓફ છે યાર, કેમ કે સર્પાકાર રસ્તો છે. તો હું અત્યારે જોઉં છું કે ભાઈ ચડી શકું છું કે નહીં. ઓલરેડી કાકાભાઈ થાકી ગયા છે. હાય ગરમી. થોડા ટાઈમ પહેલાં સોનગઢના કિલ્લાની આજુબાજુના વૃક્ષોમાં આગ લાગી હતી. અત્યારે તમે જોઈ શકો છો જેટલા પણ ઝાડ છે થોડા જર્જરિત હાલતમાં તમને જોવા મળશે.
ભાઈ સોનગઢ નો કિલ્લો ચડતા ચડતા મને થોડા મિત્રો મળી ગયા. ભાઈ મિત્રો તમે બધા ક્યાંથી છો? સુરત થી છે. તમે સોનગઢ નો કિલ્લો જોયો, તમને કેવું લાગ્યું? બહુ સારો કિલ્લો છે અને આવી દરેક ગુજરાતીઓને આવી ઐતિહાસિક જગ્યા જોવા આવવાની એક આ મજા જ અલગ છે એમ. એટલે દરેક ગુજરાતીઓને આવી જે ઇતિહાસની જૂની જૂની કિલ્લા છે, મંદિરો છે, ત્યાં એક વખત સોનગઢ નો કિલ્લો ચડવા માટે તમારે 203 પગથિયા ચડવા પડશે, જે કોઈ અઘરું નથી. આસાનીથી તમે આવી શકશો. એક બીજી વાત કે અહીંયા થોડા ટાઈમ પહેલાં 4 તોપો મળી આવી હતી, જે ચર્ચાનો વિષય હતો. મારી પાછળ તમે જે બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો, એ બેકગ્રાઉન્ડનો યુઝ મેં મારા સોંગમાં કર્યો હતો. ખરેખર બધી યાદો તાજા થઈ ગઈ અને તમામ સોનગઢના લોકો જેમણે સોંગ બનાવવા મારી મદદ કરી હતી, થેન્ક યુ સો મચ. કેમ કે એ લોકોનો સપોર્ટ બહુ મળ્યો હતો મને જ્યારે મેં સોંગ શૂટ કર્યું હતું, જ્યારે મેં સિરીઝ બનાવી હતી. સોનગઢના તમામ લોકોએ મને બહુ હેલ્પ કરેલી. ક્યાં વાંધો આવે છે? આ છે આપણી સાથે કાકાભાઈ. નો ડાઉટ, ઉપર ચડતા ચડતા બધું મમરા મમરા અમારું બધું ખાલી થઈ ગયું છે. હવે પાણીની બોટલ વેધી છે. હવે મને બીક છે કે કાકાભાઈ મને નો ખાઈ જાય તો સારું. હાલો હવે આ કિલ્લો સોનગઢ તાલુકાની ઊંચી ટેકરી પર બનાવવામાં આવ્યો હતો. 1729થી લઈને 1963 સુધી આ કિલ્લો ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. સોનગઢના કિલ્લા ઉપર તમને મહાકાળી માતાજીનું મંદિર, અંબાજી માતાજીનું મંદિર, મહારાજા ખંડેરાવનું મંદિર જોવા મળશે. સોનગઢના કિલ્લા ઉપર એક દરગાહ પણ છે, જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. સોનગઢના કિલ્લાનો ઇતિહાસ કંઈક આવો છે. બાલપુરી લડાઈ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં ખંડેરાવ પછી સેનાપતિનું સ્થાન તેમના પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પિલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઈ. તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પિલાજીરાવ ગાયકવાડે 1719માં ડુંગરનો કબજો લઈ ત્યાં કિલ્લો બાંધવાની શરૂઆત કરી. ગાયકવાડી રાજ્યનું મૂળ સ્થાપક તે સોનગઢ. પિલાજીરાવ ગાયકવાડે તે ગાયકવાડ રાજ્યના મૂળ સ્થાપક ગણાયા. કિલ્લાના પ્રવેશ દ્વાર પર પહોંચતા ડાબી બાજુ એક તકતી છે, તેના ઉપર અંકિત કર્યા મુજબ આ કિલ્લો પિલાજીરાવ ગાયકવાડે 1728 અને 1729માં ફરીથી બાંધ્યો હતો. સોનગઢનો કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યો હોવાનું પણ અનુમાન છે. કિલ્લો એક્ઝેક્ટ ચડતા તમે એક્ઝેક્ટ મારી પાછળ જોઈ શકો છો, એ છે ફેમસ ઉકાઈ ડેમ. You can see over there. સોનગઢના કિલ્લાની સાફ સફાઈમાં અહીંયાના સ્થાનિક લોકોનો મહત્વનો ફાળો છે. એ લોકો અવારનવાર અહીંયા આવે છે અને સ્વચ્છ ભારત અભિયાનના કાર્યક્રમો યોજે છે, તો અહીંયાના સ્થાનિક લોકોનો મહત્વનો ફાળો છે. હવે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો આ જે જગ્યા છે, અલ્ટિમેટ વ્યૂ છે. અહીંયાથી તમે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. હવે હું એકદમ કિલ્લાની ઉપર છું, અહીંયાથી હું વાતચીત કરી રહ્યો છું અને જે ઠંડી પળો માણી રહ્યો છું વાત જ અલગ છે. તમે ઉનાળાની ગમે તે ગરમીમાં જશો, 40 ડિગ્રી 45 ડિગ્રી, પણ તમે આની અંદર આવીને બેસશો તો તમને બિલકુલ જ ગરમી નહીં લાગે. વેલ, કિલ્લાની ઉપરથી તમને સુંદર સોનગઢ શહેરનો નજારો જોવા મળશે. આ છે સોનગઢ શહેર. ક્યા વાત હે, ક્યા વાત હે. Thank you.
એક વાત તમારી સાથે શેર કરવાની છે કે 150+ કાકાભાઈનું વજન છે, ઓલમોસ્ટ 150+, બટ ખાલી તમારા વ્લોગને સપોર્ટ કરવા માટે કાકાભાઈ આટલું ઉપર ચડે છે તો પ્રાઉડ ફીલ થાય છે. થેન્ક યુ સો મચ કાકાભાઈ. બધાની વચ્ચે કહેવાનું કારણ એટલા માટે છે કે મારો વ્લોગ છે ખજુરભાઈ વ્લોગ, મેં કાકાભાઈને ના પાડી હતી કે પ્લીઝ તમે આવોમાં, તમે આટલી કહેવાય ને ટ્રસ્ટી તમે લ્યોમાં તમે હેરાન થશો, પણ કાકાભાઈ મને કીધું કે તમે વ્લોગ બનાવો છો અને આટલી મહેનત કરો છો તો મારી પોતાની પણ એક એવી ઈચ્છા છે કે હું તમને સપોર્ટ કરું. તો થેન્ક યુ સો મચ કાકાભાઈ. જ્યારે આવા ટીમ મેમ્બર હોય છે તો પ્રાઉડ ફીલ વધારે થાય છે. થેન્ક યુ સો મચ કાકાભાઈ. દશેરામાં આ કિલ્લા પર જોરદાર મેળાનું આયોજન થાય છે અને અંબાજી માતાનું મંદિર પણ અહીંયા છે. અંબાજી માતાનું તમારે દર્શન કરવા તો તમારે ભોંયરામાં જઈને માતાજીના દર્શન કરવા પડશે, કેમ કે આ મંદિર ભોંયરાની અંદર છે. તો જોઈએ આપણે અંબાજી માતાનું આ મંદિર. અંબાજી માતાના દર્શન તમારે કરવા હોય તો તમારે નીચે ભોંયરામાં જવું પડશે અને હું જઈ રહ્યો છું ભોંયરામાં. જય માં અંબે. માતાજીના દર્શન તો કરવા પડે. જય હો મા અંબે. ભાઈ માતાજીના દર્શન થઈ ગયા છે, અદ્ભુત માતાજીના દર્શન થયા છે. જય માં અંબે. થેન્ક યુ સો મચ એવરી વન કે આટલા સુંદર માતાજીના દર્શન થઈ ગયા મને. ગુજરાતના તમામ યુટ્યુબરોને હું વિનંતી કરું છું, હું રિક્વેસ્ટ કરું છું કે આ ઐતિહાસિક ધરોહરને તમે પ્રમોટ કરો તમારા વ્લોગ થ્રુ, તમારા વિડીયો થ્રુ આ ઐતિહાસિક ધરોહરને પ્રમોટ કરો, જેથી ગુજરાત ટુરિઝમ વધે, પર્યટકો અહીંયા વધે અને સોનગઢના લોકોનું ગૌરવ જળવાય. મિત્રો સોનગઢનો કિલ્લો જોવાલાયક છે, ફેમિલી સાથે તમે વન ડે સ્પેન્ડ કરવા અહીંયા આવી શકો છો. સોનગઢ કિલ્લાની આજુબાજુ સુંદર જંગલો છે, સારા સારા દ્રશ્યો છે. આ હતો આપણો વ્લોગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં આપણી બે ચેનલ છે, જેને કોમેડી જોવી હોય ખજુરભાઈ છે અને જેને વ્લોગ જોવા હોય ખજુરભાઈ વ્લોગ નામની ચેનલ છે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે નવા લોકેશન સાથે નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.